કામરેજની આદિવાસીની 73EA વાળી જમીન પર વર્ષોથી ગેરકાયદેસર કબજો કરી વસવાટ કરેલા માલધારીઓનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કામરેજ ચાર રસ્તા નજીક 73EA વાળી જમીન પર માલધારીઓએ જે ગેરકાયદેસર દબાણ કરેલું તે આજે દૂર કરવામાં આવી રહ્યું છે. જેમાં 215 વાળી જમીન બ્લોક નંબર કામરેજ તે આદિવાસીની હોય તેવું જાણવા મળેલ છે. તો કામરેજ મામલતદાર જીબીનો સ્ટાફ તેમજ પોલીસ કાટવા દ્વારા બધા સાથે રહીને જે આ દબાણ હતું તે આજે દૂર કરવામાં આવ્યું છે. તો આપની હળો થોડી એમની લાઈવ અને એમનું મંતવ્ય. પ્રાંત કચેરી દ્વારા મામલતદાર કામરેજને કરવામાં આવેલા હુકમ મુજબ કામરેજના બ્લોક નંબર 215 વાળી આદિવાસીની જમીન પર દબાણ કરનાર કામરેજમાંથી દૂર કરવામાં આવ્યું છે. આ જમીન પર 73A ગેરકાયદેસર જમીનના કબજો કરવા બદલ 1,71,24,750 દંડ પણ આપવામાં આવ્યો હતો. આ દબાણ હટાવવામાં મામલતદારની ટીમની હાજરી, પોલીસ ખાતાની હાજરી, GBR&B સહિતની ટીમની હાજરી પણ જોવા મળી હતી. અંદાજિત 20-25 જેટલા માલધારીના સમૂહના ઘરોના દબાણ દૂર કરવામાં કામગીરી કરવામાં આવી છે. માલધારી દ્વારા ઓચિંતા દરબારની કામગીરી કરવા બદલ મામલતદાર સાહેબ પાસે મુદત પણ માંગી હતી ને આજથી પણ કરી હતી. આ બાબતે વનાભાઈ માલધારી દ્વારા આ બાબતે શું મંતવ્ય આપ્યું તે નિહાળીએ અને જોઈએ. અચાનક દબાણ દૂર કરવામાં આવ્યું તેથી નાના બાળકો, પશુઓ, ઘરવખરી વગેરે બાબતે રજૂઆત કરી છતાં પણ સરકારમાં કોઈનું ન ચાલે તેમ પણ જાણવા મળ્યું હતું. રશ્મિન કુમાર શંકરજી ઠાકોર, મામલતદાર કામરેજ. આ મોજે કામરેજ સર્વે નંબર 215 વાળી જમીનમાં ડિમોલેશન છે. એકચ્યુઅલી જમીન 73AA થી નિયંત્રિત સત્તા પ્રકારની આદિવાસી ઇસમોની જમીન હતી અને એના અંદર મહેરબાન પ્રાંત સાહેબના કચેરીમાં હુકમ થયેલો હતો ગેરકાયદેસર કબજા બાબતે, જેમાં 1,71,00,000 અને 24,000 રૂપિયાનો દંડ 2018ની સાલમાં થયો હતો અને કબજો ખાલી કરાવવા અંગે જણાવવામાં આવેલું હતું. જે અન્વયે મામલતદાર કચેરી કામરેજ મામલતદારને નિયુક્ત કરતા 3-2ના રોજ અમે નોટિસ આપેલી હતી અને અહીંયા જે તબેલા અને પરિવારો વસવાટ કરતા હતા એમને આ જગ્યા ખાલી કરાવવાનું જણાવ્યું હતું. આજ રોજ પોલીસ સ્ટાફ, GBR&B અને બાકીના લાઇન ડિપાર્ટમેન્ટની મદદથી અહીંયા આવેલા ગેરકાયદેસર તબેલાઓ અને એને આદિવાસીની 73AA ની જમીન ઉપરથી ખાલી કરાવવાનું કામગીરી ચાલુ છે. અશોક પંચાસરા, GTV ન્યૂઝ, કામરેજ.